લોકસભામાં આજે રજૂ થશે વકફ સાથે જોડાયેલા બે મહત્વના બિલ. 1955માં બનેલા વકફ કાયદામાં સાંસદ અને મહિલાઓની ભાગીદારી સહિત 40થી વધુ સંશોધનનો પ્રસ્તાવ, સ્થાયી સમિતિ સમક્ષ બિલને મોકલવા વિપક્ષની માંગ. વિનેશ ફોગાટ મુદ્દે રાજ્યસભામાં હોબાળો, વિપક્ષના સાંસદોએ કર્યું વોકઆઉટ. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષના વલણને ગણાવ્યું નિંદનીય, તો ઉપસભાપતિ જગદીપ ધનખડે પણ વિપક્ષના સભ્યોની કરી આકરી ટીકા. વિનેશ ફોગાટે કુશ્તીમાંથી લીધો સંન્યાસ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, કુશ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ. સિલ્વર મેડલ તરીકેના તમામ લાભ આપવાની હરિયાણા સરકારે કરી જાહેરાત. પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતને પહેલા ગોલ્ડ મેડલની આશા. જેવલિન થ્રોમાં નીરજ ચોપડા ગોલ્ડ મેડલથી એક કદમ દૂર, તો કાંસ્ય પદક માટે આજે ભારતીય હોકી ટીમનો સ્પેન સામે મુકાબલો. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને લહેરાવ્યો તિરંગો. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વનરક્ષકની ભરતી માટે જાહેર કર્યું નવું કટઓફ. ઉમેદવારોના વિરોધ બાદ 8 ગણાના સ્થાને 25 ગણા ઉમેદવારો શારીરિક પરીક્ષા માટે લાયક. રાજ્યમાં ચંદીપુર વાયરસની સ્થિતિમાં આંશિક સુધારો. 24 કલાકમાં 1 બાળકે ગુમાવ્યો જીવ, જ્યારે એક્ટિવ કેસ સ્થિર. સૌથી વધુ પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં એક્ટિવ કેસ. બાંગ્લાદેશમાં હજુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ સુધારો નહીં. અંતરિમ કાર્યવાહકના રૂપમાં આજે શપથ ગ્રહણ કરશે ડોક્ટર મોહમ્મદ યુનુસ. શાંતિ જાળવી રાખવા આંદોલનકારીઓને કરી અપીલ. ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં. ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલ ટોપ લૂઝર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સતત 9મી વાર રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર.